અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારમાં જન્મેલ સરિતા ગાયકવાડે દેશને 3 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. એશિયન ગેમ્સ યુરોપના પોલેન્ડમાં ગોલ્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યું હતું. આગામી દિવસોમાં કતારના દોહામાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં સરિતા ગાયકવાડ ભાગ નહીં લઈ શકે. તેનું મુખ્ય કારણ પોલેન્ડમાં આકરી તાલીમ દરમિયાન પગમાં મોચ આવતા ચરબીની ગાંઠ થઈ ગઈ હતી, જે ગાંઠનું નવસારીની ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી. તબીબે હાલ સરિતા ગાયકવાડને તબીબે આરામ કરવાની સલાહ આપી છે. પવન વેગે સરિતા અને આસામની હિમા દાસના પગ થંભી ગયા છે. સરિતાને પગમાં ઈજા પહોંચી છે, જ્યારે હિમા દાસને કમરનો દુખાવો પડ્યો છે. હાલમાં તો જે પગમાં ગાંઠ છે એ કઢાવવાનું હતું, કંઈ પ્રોબ્લેમ તો નહીં, પણ એ વધતું જાય છે કારણ કે એક વર્ષ પહેલાં બહુ ઝીણી હતી અને આજે બહુ થોડી મોટી થઈ ગઈ છે અને એ હજુ વધી શકે એમ, જેથી કરીને હમણાં રેસ્ટ પર છું, જેથી કરીને એ પણ સર્જરી કરાવી. કે તો વર્લ્ડ લેવલનું સેકન્ડ નંબરનું ટુર્નામેન્ટ આવે, જેમ કે ઓલિમ્પિક, એ પછી આ સેકન્ડનું આવે છે. પ્લાનિંગ તો સારું હતું અમારું ચારે પ્લેયરનું, પણ વચ્ચે આ રીતે થયું જેથી કરી મારે છોડવું પડે, કારણ કે આ જો રમીશ તો પછી હજુ આ વધતું જશે તો ઓલિમ્પિક જો આવે છે એ પણ હું નહીં રમી શકું, જેથી કરીને હમણાં મારે રિકવરી લેવાની જરૂર છે અને પછી હું સ્ટાર્ટ કરી પાછી.